શું નીચે આપેલ વિધેય x બરાબર 1 આગળ સતત અથવા વિકલનીય છે? અહીં વિધેય g એ બે અંતરાલમાં વહેંચાયેલું છે અને આપણને ચાર વિકલ્પો આપ્યા છે. સતત છે પરંતુ વિકલનીય નથી, વિકલનીય છે પરંતુ સતત નથી, સતત અને વિકલનીય બંને છે, સતત પણ નથી અને વિકલનીય પણ નથી. તમે વિડિયો અટકાવો અને જાતે જ તેને ઉકેલવાનો પ્રયત્ન કરો. આપણે તેને સ્ટેપ બાય સ્ટેપ ઉકેલીએ. સૌ પ્રથમ સતતતા એટલે કન્ટિન્યુટી વિશે વિચારીએ. જી ની એક્સ બરાબર એક આગળ સતતતા એટલે જી ઓફ વન બરાબર લિમિટ કે જ્યાં એક્સની એક સુધીની કિંમત માટે જી ઓફ એક્સ. તો જી ઓફ વન શું મળશે? તે આપણને અહીં આ અંતરાલમાં મળે. એક ઓછા એક આખાનો વર્ગ ઝીરો થાય. તેથી જો આપણે એક્સની એક સુધીની કિંમત માટે જી ઓફ એક્સની લિમિટ લઈએ તો જી ઓફ વન બરાબર ઝીરો થાય. તેનો અર્થ એ થયો કે આપણને ત્યાં સતતતા મળે છે. હવે ડાબી અને જમણી બાજુની લિમિટ લઈએ. સૌ પ્રથમ ડાબી બાજુ લઈએ. લિમિટ કે જ્યાં એક્સની ડાબી બાજુથી એક સુધીની કિંમત માટે જી ઓફ એક્સ, અને તે આપણને આ અંતરાલમાં મળશે. જો આપણે ડાબી બાજુથી કિંમત લઈએ એટલે કે એક્સ લેસ ધેન વન લઈએ તો અહીં આ એક્સ માઇનસ વન મળે. જ્યારે ડાબી બાજુથી એક કરતાં નાની કિંમત લઈએ તો જી ઓફ એક્સ બરાબર આ થશે. તેથી જી ઓફ એક્સની જગ્યાએ એક્સ માઇનસ એક લખીએ. અને આ દરેક વાસ્તવિક સંખ્યાઓ માટે સતત અને વ્યાખ્યાયિત છે. એક્સ બરાબર એક મૂકીએ તો આપણને અહીં ઝીરો મળે, તેના બરાબર ઝીરો થાય. હવે જમણી બાજુનું લક્ષ વિચારીએ. લિમિટ કે જ્યાં એક્સની જમણી બાજુથી એક સુધીની કિંમત માટે જી ઓફ એક્સ, તે અહીં આ અંતરાલમાં મળે. જ્યારે એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ વન હોય ત્યારે જી ઓફ એક્સ બરાબર એક્સ ઓછા એક આખાનો વર્ગ થાય. તેથી જી ઓફ એક્સની જગ્યાએ એક્સ ઓછા એક આખાનો વર્ગ લખીએ. અને તે દરેક વાસ્તવિક સંખ્યા માટે સતત અને વ્યાખ્યાયિત છે. એક્સ બરાબર એક મૂકીએ તો આપણને અહીં ઝીરો મળે. જો ડાબી બાજુ અને જમણી બાજુનું લક્ષ્ય સમાન મળે તો લિમિટ કે જ્યાં એક્સની એક સુધીની કિંમત બરાબર જી ઓફ વન બરાબર મળે જે ઝીરો થાય, તેથી તે સતત મળે છે. માટે આ સતત નથી એવા વિકલ્પોને કેન્સલ કરીએ. આ કેન્સલ થઈ જશે અને આ પણ કેન્સલ થઈ જશે. હવે વિકલનીયતા માટે શું કહી શકાય? વિકલનીયતા માટે શું કહી શકાય? લિમિટ કે જ્યાં એક્સની એક સુધીની કિંમત માટે જી ઓફ એક્સ ઓછા જી ઓફ વન આખાના છેદમાં એક્સ માઇનસ વન. ડાબી બાજુ અને જમણી બાજુની લિમિટ લઈને ઉકેલીએ. આપણે અહીં જાણીએ છીએ કે જી ઓફ વન બરાબર ઝીરો, તેથી આપણે અહીં તેને કેન્સલ કરી શકીએ. માટે લિમિટ કે જ્યાં એક્સની એક સુધીની કિંમત માટે જી ઓફ એક્સના છેદમાં એક્સ ઓછા એક. હવે ડાબી બાજુની લિમિટ લઈને ઉકેલીએ. લિમિટ કે જ્યાં ડાબી બાજુથી એક્સની એક સુધીની કિંમત માટે જી ઓફ એક્સના છેદમાં એક્સ ઓછા એક, જે આપણને અહીં મળશે. એક્સ માઇનસ વન મળે. આપણે જી ઓફ એક્સને બદલે એક્સ માઇનસ એક લખી શકીએ. એક્સ બરાબર એક નથી. હવે એક્સ ઓછા એક ભાગ્યા એક્સ ઓછા એક કરીએ તો તેના બરાબર આપણને એક મળે. હવે જમણી બાજુથી એક્સની એક સુધીની કિંમત લઈએ. લિમિટ કે જ્યાં જમણી બાજુથી એક સુધીની કિંમત માટે આપણે અહીં જી ઓફ વન લખીશું નહીં, કારણ કે તે ઝીરો છે. તેથી જી ઓફ એક્સના છેદમાં એક્સ ઓછા એક. હવે આપણે જી ઓફ એક્સની જગ્યાએ એક્સ ઓછા એક આખાનો વર્ગ લખી શકીએ. તેથી તેના બરાબર આ લખી શકાય. એક્સ ઓછા એક આખાનો વર્ગ છેદમાં એક્સ ઓછા એક. અહીં એક્સ બરાબર એક નથી. એક્સની જમણી બાજુથી એક સુધીની લિમિટ લઈએ ત્યારે એક્સ ઓછા એક આખાની બે ઘાત ભાગ્યા એક્સ ઓછા એક મળે, જેના બરાબર એક્સ ઓછા એક થાય. એક્સ બરાબર એક સિવાય બધી જ કિંમત માટે તે સતત અને વ્યાખ્યાયિત છે, પરંતુ એક્સ બરાબર એક આગળ તે વ્યાખ્યાયિત નથી. એક્સ બરાબર એક સિવાયની કિંમત આગળ વ્યાખ્યાયિત છે, પરંતુ આપણે ફક્ત એક સુધીની જ કિંમત લઈએ છીએ. એક્સ બરાબર એક આગળ જો તેને ઉકેલીએ તો તેના બરાબર ઝીરો થાય. માટે આના બરાબર ઝીરો. અહીં તમે જોઈ શકો કે ડાબી બાજુની લિમિટ અને જમણી બાજુની લિમિટ અલગ અલગ મળે છે. આપણે તેનો ગ્રાફ દોરીએ તો તે કંઈક આ પ્રમાણે આવશે.
ઢાળની કિંમત 1 આવે અને પછી આ પ્રમાણે વિધેયની કિંમત 0 થાય, જે કંઈક આ પ્રમાણે આવશે. અહીં આ આલેખ સતત છે. આપણો ઢાળ જે બિંદુ આગળ શરૂ થાય તેની કિંમત 1 છે અને જે બિંદુ આગળ પૂરો થાય તેની કિંમત 0 છે. તેથી તે વિકલનીય નથી, એટલે કે તે સતત છે પરંતુ વિકલનીય નથી.